હું છું સંજય રાવલ, સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. જામનગરમાં ભાભી ઉપર જીવલેણ હુમલો કરી દિયનની આત્મહત્યા. કૌટુંબિક વિવાદ થવાથી શસ્ત્ર વડે હુમલો કરવામાં આવ્યો હતો. બગસરા નાગરિક સરાફી સહકારી મંડળી ખાતે બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગ યોજાઈ હતી, જેમાં ચેરમેન રશ્મિભાઈ ડોડિયાએ 36 વર્ષથી ચાલતી મંડળી વિશે માહિતી આપી હતી. ભરૂચ જિલ્લાના પાલિત નગરના એસકે નગર પાસે આવેલા ડીજીવીસીએલની ડીપીમાં આગ લાગતા સમગ્ર ધનજીસા જીન વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાતા રહીશો હાલાકીમાં મુકાયા હતા. ગીર સોમનાથ જિલ્લાની તમામ હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી છલકાઈ રહી છે અને લોકોને હોસ્પિટલમાં બેડ મળતી નથી. ઓક્સિજનની પણ અછત વર્તાઈ રહી છે. વલસાડ જિલ્લાના મોટાપોડા ગામે લગ્નનો ઉત્સવ શોકમાં પલટાયો. પીઠીના દિવસે જ યુવતીએ હોસ્પિટલમાં બિછાડે કોરોનાની સારવારમાં દમ તોડતા પરિવારમાં શોક. આજ રોજ યુવતીના હતા લગ્ન. મેઘરજ ઇસ્ત્રી કોવિડ કેર સેન્ટરમાં ઓક્સિજન ન મળતા ગોડા ગામના 55 વર્ષીય ઈસમનું મોત. પરિવારજનનો આક્ષેપ. અમીરગઢ તાલુકાના વેપારી મથક ગણાતા એવા ઇકબાલગઢ બજાર રવિવારે બંધ રાખવાનો નિર્ણય તંત્ર અને વેપારીઓ દ્વારા લેવામાં આવ્યો હતો. કોરોનાના વધતા જતા કેસોને લઈને સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પટેલ સમાજના યુવકો દ્વારા 3 દિવસ માટે આયુર્વેદિક ઉકાળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પટેલ સમાજના લોકો સહિત આજુબાજુના લોકોને પણ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પોગરૂડ ગામને સેનિટાઇઝ કરવામાં આવ્યું અને ગામના મોટાભાગના વિસ્તારોમાં સેનિટાઇઝ કરાયા હતા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નાની બાગોળ ખાતે આવેલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોના વેક્સિન કામગીરીમાં અડચણરૂપ થનાર 4 ઇસમો વિરુદ્ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ પોલીસ ફરિયાદ થઈ. સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણ બેકાબુ. એક જ દિવસમાં 2182 નવા પોઝિટિવ કેસ નોંધાયા. સીબીએસઈની માફક ગુજરાતમાં ધોરણ 10ની પરીક્ષા રદ કરવા માટે વાલી મંડળની માંગ. સીએમ રૂપાણીનો કોરોના સંક્રમણ સ્થિતિમાં રાજ્યના વાહન ચાલકો માટે મહત્વનો નિર્ણય. ભારતમાં કોરોનાનો કહેર, દુશ્મની ભૂલી પડોશી દેશ પાકિસ્તાને મદદ માટે લંબાવ્યો હાથ. કોરોનાની ફેક ન્યૂઝ ફેલાવનાર એકાઉન્ટ પર સરકારની કાર્યવાહી. ભારત બાયોટેકે તેની રસી કોવેક્સિનની કિંમત વિશે કર્યો ખુલાસો. મોદી સરકારનો આદેશ, રાજ્યો વધુ વેક્સિનેશન સેન્ટર ઉભા કરી રસીકરણની ઝડપ વધારે. ભારતીય વિમાનો ઓક્સિજન લઈને સિંગાપુરથી નીકળ્યા. દિલ્હી હાઈકોર્ટે કહ્યું, ઓક્સિજનની સપ્લાય રોકશે તેને ફાંસી પર લટકાવી દઈશું. દિલ્હીમાં કેજરીવાલ સરકારે લોકડાઉન લંબાવ્યું. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.